મને અંતર ની અંદર ભગવાન ના દર્શન થયા, પણ એ દર્શન પાછા ભગવાન અંતર માંથી અદૃશ્ય થઈ ગયા. પુનઃ તપશ્ચર્યા કરી પણ મને ભગવાન ના દર્શન થયા નહીં, પણ આકાશવાણી થઈ કે આ જન્મ ની અંદર તો તને ભગવાન નહીં મળે, એટલે હું તો ભગવાન ના ગુણ ગાતો ગાતો પૃથ્વી ઉપર ફરવા લાગ્યો. મારું આયુષ્ય પૂર્ણ થયું, મારું શરીર પડી ગયું, અને પછી જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી એટલે મરીત્યાદિક ઋષિઓની સાથે મારો પણ જન્મ થયો, અને ત્યારથી બસ હું હાથની અંદર વીણા લઈ અને આખી પૃથ્વી ઉપર ફરું છું. દરરોજ મને ભગવાનના દર્શન થાય છે. કેવળ ફક્ત 4 માસ બાળક બુદ્ધિથી મેં ભગવાનના ચરિત્રો સાંભળ્યા, તો પરિણામે હું ભગવાનમય બની ગયો. હવે તો જ્યાં ઈચ્છા આવે ત્યાં હરું છું, ફરું છું. ભગવાને મને લીલો ડંડો આપી દીધો, કોઈ પણ જગ્યાએ મને કોઈ રોકી જ ન શકે. બસ આનું કારણ શું? તો ભગવાનના મેં લીલા ચરિત્રો સાંભળ્યા ને, એટલે મને આટલી ઊંચી સ્થિતિ પ્રાપ્ત થઈ છે. ખરેખર જો ભગવાનનું ભજન કરવામાં આવે ને તો સાચી મોટક પ્રાપ્ત થાય છે. બસ મુક્તાનંદ સ્વામીના સુંદર શબ્દો છે, હરિ ભજતા સૌ મોટક પામે. Thank you.
કહે છે કે રાધાજી અતિ પ્રેમ મગન થઈ ઉરધાર્યા ગિરધારી અંતરની અંદર ભગવાનને રાખ્યા. રાધાજીને ફાયદો કેટલો થયો કે ભગવાન એની સાથે લગ્ન કર્યા અને પછી પોતાની પાસે સ્થાન આપ્યું, પાસે બેસાડ્યા. લોકો પછી ભજન શું કરવા લાગ્યા? પેલું શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી કૃષ્ણાય નમઃ કરતા હતા. હવે શ્રી રાધા કૃષ્ણાય નમઃ, શ્રી રાધા કૃષ્ણાય નમઃ. આટલી મોટી સ્થિતિ ભગવાનનું ભજન કરવાથી પ્રાપ્ત થઈ. ભગવાનની બાજુમાં બેસવા મળ્યું અને લોકો રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ ત્યાં જાવ. પેલું મંદિર રાધા કૃષ્ણ દેવનું મંદિર, ભગવાનનું પછી નામ પેલું રાધાજીનું નામ લાગુ પડ્યું. આ ભગવાનના ભજનનો પ્રતાપ સ્વામી છેલ્લી કડીમાં લખે છે. હવે હું તમને
પરીક્ષિત રાજાના જન્મ કર્મ અને મોક્ષ તથા પાંડવોના હિમાલય પ્રયાણની કથા કહું છું. બહુ સુંદર કથા છે. પરીક્ષિત રાજાને આપણે ભાગવતની અંદર લાવવા છે, એના માટે થોડીક વાર મહાભારતની અંદર આપણે જવું પડશે. મહાભારતનું ભયંકર યુદ્ધ થયું છે, 18 દિવસ આ યુદ્ધ ચાલ્યું. બંને પક્ષની અંદર મોટા મોટા વીરો વીરગતિને પામ્યા છે અને 18મે દિવસે ભીમે દુર્યોધનના સાથળ ભાંગી નાખ્યા. પાંડવો નિશ્ચિત થઈ ગયા છે અને 18મે દિવસે પાંડવોનો વિજય થયો એટલે છાવણીની અંદર નિરાતે પાંડવો સૂતા છે. મનની અંદર વિચાર થયો કે 18 દિવસના અંતે આપણો આજે વિજય થયો છે, યુદ્ધ સમાપ્ત થયું છે, 18 દિવસ સુધી નિંદ્રા નથી લીધી, હવે આપણે નિરાતે નિંદ્રા લઈએ. સાંજનો સમય છે, સંધ્યા ઢળી ચૂકી છે અને દુર્યોધન લોહીથી ભરેલા ખાડાની અંદર તરફડિયા મારે છે. માંસ ખાવા માટે ગીધ અને શિયાળિયાઓ આવે તો પોતાના હાથથી દૂર કરે, અને એવામાં તો દુર્યોધનનો મિત્ર અસ્વસ્થામાં ત્યાં આવ્યો છે. પોતાના પ્રિય મિત્રને આવી દશા જોઈ અને અસ્વસ્થામાંના આંખમાં આંસુ આવ્યા છે. અસ્વસ્થામાં કહે છે કે મિત્ર, તારી આવી દશા, તારા પગની અંદર કેટલાય ખંડિયાઓ રાજા તને નમસ્કાર કરતા માથું ઝુકાવતા, અનેક સેવકો તારા માટે હાજર રહેતા, અને જ્યાં તું પાણીની વાત કરતો ત્યાં તો તારા માટે દૂધના પ્યાલાઓ હાજર થતા. હે મિત્ર, તારી આવી દશા, બસ હવે તારા આત્માની તું સદગતિ કરી લે, મારાથી તારું દુઃખ જોયું નથી જાતું. હે મિત્ર, આવા ભાંગેલા તૂટેલા શરીરની અંદર તો હવે કેટલો સમય રહીશ, માટે બસ તારા દેહનો તો ત્યાગ કરી દે. દુર્યોધન કહે છે કે મિત્ર, એક દિવસ દોઢ હાથની પથારીમાં સુનાર આ દુર્યોધન ક્યાં, અને આજે આ લોહીના ખાડાની અંદર તરફડિયા મારતો આ દુર્યોધન. અસ્વસ્થામાં કહે છે મિત્ર, આ બધું તું ભૂલી જા અને હવે તારી સદગતિ કરી લે. દુર્યોધન કહે છે કે મિત્ર, તું મારું એક કામ કર તો મારો જીવ નીકળી જાય. અસ્વસ્થામાં કહે છે બોલ મિત્ર, બસ બીજું કાંઈ નહીં, પણ પાંડવોના માથા કાપી નાખ તો હમણાં જ વગર પૂછે હું મરી જાઉં. જ્યાં સુધી પાંડવો જીવતા હશે ત્યાં સુધી મારો જીવન દીપ નહીં બુજે. વૈર અને વાસના ભક્તજનો મોતને બગાડે છે. દુર્યોધન કહે છે કે મિત્ર, કદાચ ને જો પાંચના માથા ન કપાય ને તો એક ભીમનું માથું